વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 વિષય અર્થશાસ્ત્ર, ધોરણ 12ની અંદર આપણે વિષય અર્થશાસ્ત્રમાં પ્રકરણ આપણું જે 7મું ચાલી રહ્યું છે, વસ્તી, જે વસ્તી આપણું જે પ્રકરણ છે, તો પ્રકરણ આપણું 7 જે વસ્તી છે, વસ્તીની અંદર આપણે વિદ્યાર્થી મિત્રો ભારતમાં વસ્તીના વર્ણોમાં આપણે ભારતમાં વસ્તીનું કદ અને વસ્તી વૃદ્ધિ દર જોઈ ગયા. પછી બીજો ટૉપિક જે નથી પૂછાવાનો, 30% અભ્યાસક્રમ કપાયેલ છે. અને ત્રીજો ટૉપિક ભારતમાં જાતિ પ્રમાણ પણ જોઈ ગયા. હવે ભારતમાં ગ્રામીણ અને શહેરી વસ્તી પણ જોઈ ગયા છે. હવે વસ્તી વધારાના કારણો જે આપણે નવો ટૉપિક જે છે હવે આપણે એ ચલાવવાના છે. 7.3નો નવો ટૉપિક છે વસ્તી વધારાના કારણો, જે આપણે ચાલુ કરવાના છીએ આજથી. એટલે વસ્તી વધારાના કારણોમાં આપણે પહેલાં જોઈશું, ખાસ કરીને કે વસ્તી વધારાને એમ કહેવાય છે કે અસર કરતા બે પરિબળો છે, એક તો જન્મદર અને મૃત્યુદર. કયા બે પરિબળો અસર કરે છે વસ્તી વધારાને? જન્મદર કરે છે અને એક બીજું કયું કરે છે? મૃત્યુદર કરે છે. એટલે ખાસ કરીને આપણે જોઈશું જન્મદર અને મૃત્યુદરની આપણે વાત કરતા હોય તો જન્મદર અને મૃત્યુદરમાં સર્જાતો એમ કહેવાય છે કે તફાવત એ વસ્તી વધારાનું કારણ બનતો જોવા આપણને મળે છે. પણ બીજા શબ્દોમાં આપણે કહીએ તો એમ કહેવાય છે કે ઊંચા જન્મદર અને નીચા મૃત્યુદરને કારણે, શું કહે છે, ઊંચા જન્મદર અને નીચા મૃત્યુદરને કારણે એમ કે વસ્તીમાં વધારો થતો જોવા આપણને મળે છે. એટલે જન્મદરનો અહીંયા આપણને અર્થ આપેલો છે, એ ખાસ યાદ રાખવાનો છે. પરીક્ષામાં પૂછાય છે કે વર્ષ દરમિયાન દર 1000ની માનવ વસ્તીએ જન્મ પામતા બાળકોની સંખ્યાને જન્મદર કહેવામાં આવે છે. અહીંયા આપણું સૂત્ર છે, સૂત્ર ખાસ યાદ રાખીશું, જન્મદર બરાબર વર્ષ દરમિયાન જીવતા જન્મેલા બાળકોની સંખ્યા છેદમાં કુલ વસ્તી ગુણ્યા 1000 છે. આ ખાસ ધ્યાન આપીશું સૂત્રમાં, કેમ કે સૂત્રમાં છોકરાઓ ઘણા કન્ફ્યુઝ થઈ જાય છે કે ગુણ્યા 100 લખીને આવતા હોય છે, કેમ કે ટકાવાળી હંમેશા 100 નીકળતી હોય, એટલે એમના મગજમાં 100નો ખ્યાલ જોવા આપણને મળે છે. પણ અહીંયા આપણે ગુણ્યા 1000 લેવાના છે. એટલે જન્મદરની ટકાવારીમાં દર્શાવાતો નથી, પણ આપણે ખાસ યાદ રાખીશું કે પહેલાં એનું મેન મહત્વ જન્મદરને કોઈ દિવસ ટકાવારીમાં દર્શાવવામાં આવતો નથી, પરંતુ 1000ની વસ્તી દીઠ એને ગણવામાં આવે છે. કેટલી વસ્તી દીઠ ગણવામાં આવે છે? 1000ની. એટલે વસ્તીમાં કેટલો વધારો થાય છે તે જન્મદરના આધારે ખ્યાલ આવતો જોવા આપણને મળે છે. પણ વસ્તી નીતિ નક્કી કરવામાં જન્મદરના આંકડા મુજબ ખૂબ જ ઉપયોગી પુરવાર થતા જોવા આપણને મળે છે. એટલે ભારતમાં આપણે જન્મદરનું પ્રમાણ છે અહીંયા 1991 39.9 હતું જન્મદર પ્રતિ 1000 વ્યક્તિએ, અને 2011 21.8 હતું જોવા આપણને મળે છે. તો જન્મદરમાં એમ કહેવાય છે કે ઘટાડો થતો જોવા આપણને મળે છે. પણ ભારતમાં આપણે જોઈશું તો ખાસ કરીને એમ કહેવાય છે કે 1951 જન્મદરનું પ્રમાણ 39.9 હતું, જ્યારે 2011 ઘટીને કેટલું થઈ ગયું? 21.8 થઈ ગયું. એટલે માઇનસ આપણને 18.1નો તફાવત જોવા આપણને મળે છે. એટલે ખાસ કરીને આપણે જોઈશું કે જે ધીમા દરે એમ કહેવાય છે કે જન્મદરમાં ઘટાડો દર્શાવે છે, જેના મુખ્ય કારણોમાં શિક્ષણનું ઊંચું પ્રમાણ છે અને પુત્ર પ્રાપ્તિની ઘેલછા અને આવકની જે સપાટી વગેરે ગણાવી શકાય. પુત્ર પ્રાપ્તિની ઘેલછાના કારણે અને આવકની જે સપાટી એ વગેરેને ગણવામાં જન્મદરને અસર કરતા પરિબળો ગણવામાં આવે છે. ત્યાર પછી આપણે જે નવો ટૉપિક છે મૃત્યુદરની આપણે ચર્ચા કરી દઈએ. હવે મૃત્યુદરની આપણે વાત કરું તો એ જ પ્રમાણે છે, મૃત્યુદરનો પણ આપણને અહીંયા અર્થ આપેલો છે કે વર્ષ દરમિયાન દર 1000ની માનવ વસ્તીએ મૃત્યુ પામતા વ્યક્તિઓની સંખ્યાને આપણે મૃત્યુદર કહેવામાં આવે છે. એનું પણ આપણને અહીંયા સૂત્ર આપેલું છે, ફોર્મ્યુલા આપેલું છે કે મૃત્યુદર બરાબર એક વર્ષ દરમિયાન મૃત્યુ પામતા બાળકોની સંખ્યા છેદમાં કુલ વસ્તી ગુણ્યા 1000. એટલે વસ્તીમાં કેટલો ઘટાડો થાય છે તે મૃત્યુદરના આધારે જ ખ્યાલ તો જોવા આપણને મળે છે. કેમ કે વસ્તીમાં વર્ષ દરમિયાન આપણે જોઈએ તો એમ કહેવાય છે કે થયેલા કુલ મરણને અમુક માપમાં રજૂ કરવાથી વસ્તીમાં થતો ઘટાડો ચોક્કસ સ્વરૂપે સમજી શકાતો જોવા આપણને મળે છે. ભારતમાં મૃત્યુદરનું પ્રમાણ પણ આપણને આપેલું છે, 1951 27.4 હતું, 2011 7.1 થતું જોવા આપણને મળે છે. એટલે કે મૃત્યુદર ઘટ્યો છે 1951 27.4 અને જ્યારે 2011 7.1, તો મૃત્યુદરમાં ઘટાડો થતો જોવા આપણને મળે છે. કારણ કે આપણે જોઈશું હવે કે ભારતમાં એમ કહેવાય છે કે મૃત્યુદરનું પ્રમાણ 27.4 હતું, 2011 ઘટીને તે 7.1 થયેલું, તફાવત આપણને 30.3નો તફાવત જોવા આપણને મળે છે. એટલે આમ જન્મદરની તુલનાએ મૃત્યુદરમાં વધુ ઘટાડો નોંધાયો છે. કારણ કે જેનું મુખ્ય કારણ શું છે? દુષ્કાળ પર નિયંત્રણ લાવવું. જ્યારે પણ દુષ્કાળ વધુ થતું જોવા આપણને મળે છે તેની પર નિયંત્રણ લાવતા હોઈએ છીએ.
અને ત્યારબાદ આપણે જોઈએ કે જીવનધોરણમાં સુધારો કરીએ છીએ, પૌષ્ટિક આહાર આપીએ છીએ, તબીબી સારવારમાં સુધારો વધારો કરીએ છીએ, શિક્ષણનો વધતો વ્યાપ આપણે જતો વ્યાપ છે, તબીબી વિજ્ઞાન પછી શસ્ત્રક્રિયાના ક્ષેત્રે એટલે કે એવા જે ઓપરેશનો જે છે એના સાધનો પણ બધા ઉપલબ્ધ થઈ ગયેલા છે, એ નોંધપાત્ર સંશોધનો છે, એપી રોગ પરના નિયંત્રણો વગેરે ઘણા શકતા જોવા આપણે મળીએ છીએ. હવે ઊંચા જન્મદર માટેના કારણોની વાત કરી દઈએ. જો ભારતમાં ઊંચા જન્મદર માટેના કારણો 3 વિભાગમાં વહેંચી શકાય છે. એક તો સામાજિક, આર્થિક અને અન્ય પરિબળ. એટલે પહેલાં આપણે પહેલાં જોઈએ તો આપણે અહીંયા જે આપેલ છે એ પ્રમાણે આપણે જોઈશું. તો પહેલું છે ઊંચા જન્મદર માટેમાં આપણે સામાજિક પરિબળોની ચર્ચા કરી દઈએ. તો સામાજિક પરિબળોમાં આપણે જોઈએ તો સામાજિક પરિબળોમાં આપણું જે છે તો સામાજિક પરિબળોમાં આપણે એમ કહેવાય છે કે પહેલું છે સાર્વત્રિક લગ્ન પ્રથા. તો ભારતમાં આપણે જોઈએ તો કે લગ્ન એ ધાર્મિક સંસ્કાર ગણવામાં આવે છે, પણ લગ્ન ન કરનાર વ્યક્તિ પ્રત્યે સમાજ શંકાની દ્રષ્ટિએ આપણને પણ ખબર જ છે ઘણી વખત કે જે વ્યક્તિ લગ્ન ન કરતી હોય એ વ્યક્તિને આપણે શંકાની દ્રષ્ટિએ જોવામાં આવે છે. એટલે પ્રત્યેક વ્યક્તિ સમાજ શંકાની દ્રષ્ટિએ જોતો હોય છે, તેથી બચવા માટે દરેક સ્ત્રી પુરુષ લગ્ન ગ્રંથિથી જોડાતા જોવા આપણને મળે છે. પણ દિવ્યાંગ પણ અપવાદ નથી, કેમ કે વિકસિત દેશોની તુલનામાં ભારતમાં દરેક સ્ત્રી લગ્ન કરે છે. એમ કહેવાય છે દરેક સ્ત્રી લગ્ન કરતી હોય છે અને આમ સાર્વત્રિક લગ્ન પ્રથાથી જન્મદર ઊંચો થતો જોવા આપણને મળે છે. ત્યાર પછી જોઈશું આપણે નાની ઉંમરે લગ્ન અને વિધવા પુનઃલગ્નની વાત કરી દઈએ. તો એમ કહેવાય છે કે ઘણા દેશોમાં આપણે જોઈએ કે નાની ઉંમરે લગ્ન થતા જોવા આપણને મળે છે. એટલે નાની ઉંમર એમ કહેવાય છે કે દેશમાં બાળ લગ્ન અટકાવતો કાયદો હોવા છતાં પણ એમ કહેવાય ઘણા વિસ્તારોમાં નાની ઉંમરે લગ્ન થતા જોવા આપણને મળે છે. તેમાંય ખાસ કરીને જ્યારે સ્ત્રીઓ નાની ઉંમર લગ્ન કરતી હોવાથી આપણે ખબર છે કે બાળ જ્યારે દીકરીને એમ કહેવાય કે 14 વર્ષે લગ્ન થઈ જાય, 16 વર્ષે મા બની જાય અને બીજું બાળક, ત્રીજું બાળક એવી રીતે 3 બાળકો 20 વર્ષની ઉંમરમાં આવતા હોય, એટલે કે એના કારણે વ્યક્તિનો મૃત્યુદર પણ વધતો જોવા આપણને મળે છે. એટલે આપણે ખાસ કરીને જોઈશું જ્યારે સ્ત્રીઓ નાની ઉંમરે લગ્ન કરતી હોવાથી તેમનો પ્રજનનકાળ ખૂબ જ લાંબો રહે છે, જેથી બાળકોને જન્મ આપવાનું પ્રમાણ પણ વધી જાય છે અને દેશમાં વિધવા પુનઃલગ્નને પણ કાયદા દ્વારા અમલી બનાવાયો હોવાથી તેને વ્યાપક ટેકો પણ આપણે મળેલ છે, જેથી વિધવા પુનઃલગ્ન સામાન્ય થતા જાય છે, જેના કારણે પણ જન્મદર ઊંચો જોવા આપણને મળે છે. ત્રીજો મુદ્દો જોઈશું પુત્ર પ્રાપ્તિની ગેલછા, જે સામાજિક પરિબળ છે આપણું. હવે પુત્ર પ્રાપ્તિની ગેલછા આપણને ખબર જ છે કે પુત્ર એમ કહેવાય છે કે આપણા વંશવેલાને આગળ વધારવામાં છે. પૂ નામના નખમાંથી તારે તે પુત્ર કહેવાય, કેમ કે આપણો વંશવેલો કોણ વધારે છે, આગળ પુત્ર વધારે છે. અને આપણને એમ કહેવાય છે કે ઘડપણમાં આર્થિક સહારો કોણ આપે છે, પુત્ર આપે છે. એટલે એમ કહેવાય છે કે અહીંયા ભારતીય સમાજની અંદર આપણે જોઈએ કે પુરુષ પ્રધાન છે, કેમ કે પુરુષને વધારે મહત્ત્વ આપવામાં આવે છે અને સ્ત્રીને બિચારાને મહત્ત્વ આપવામાં આવતું નથી. અહીં પુત્રી કરતાં પુત્રને પણ 3 કારણોથી વધારે મહત્ત્વ આપવામાં આવતું જોવા આપણને મળે છે. કેમ કે દીકરી તો એમ કહેવાય છે કે એને ઘરના કામ જ કરવાના છે, ઘરના રોટલા ટીપવાના છે, પણ જ્યારે દીકરો હોય તો એમ કહેવાય છે કે ઘરે ઘરે પેંડા વેચાતા જોવા આપણને મળે છે. એટલે આપણે જોઈશું કે પુત્ર પોતાની પેઢીને એમ કહેવાય છે કે તે આગળ વધારતો જોવા આપણને મળે છે, પોતાના વંશવેલાને તે આગળ વધારતો જોવા આપણને મળે છે. ત્યાર પછી છે ચોથું કારણ છે આપણું કે સંયુક્ત કુટુંબ પ્રથાની આપણે વાત કરી દઈએ. તો આપણે ઘણી વખત એમ પણ જોઈએ છે કે ઘણા લોકો એમ કહેવાય છે કે પુત્ર પ્રાપ્તિની ખેલછામાં જ્યારે એમ કહેવાય છે કે પ્રયત્ન કરતા હોય છે તો એમ કહેવાય છે 1 દીકરી, 2 દીકરી, 3 દીકરી, 4 દીકરી એવી રીતે 5-5 ને 6-6 દીકરી થઈ જાય, એટલે કે પુત્રની ગેલછાના કારણે એમ કહેવાય છે દીકરીનો જન્મ આપતા જોવા આપણને મળે છે. એટલે કે પુત્રની ગેલછામાં ઘણી પુત્રીને પણ જન્મ આપી દેતો જોવા આપણને મળે છે, જેથી કુટુંબમાં એમ કહેવાય છે કે કદમાં વધારો થતો જોવા આપણને મળે છે અને કુટુંબની સંખ્યામાં પણ વધારો થતો જોવા મળે છે, વસ્તી વધારાનું એક કારણ બનતું જોવા આપણને મળે છે. સંયુક્ત કુટુંબ પ્રથાની વાત કરી દઈએ તો ભારતના ગ્રામીણ વિસ્તારમાં આપણે જોઈએ કે સંયુક્ત કુટુંબ પ્રથા એમ કહેવાય છે કે વ્યાપક પ્રમાણમાં જોવા આપણને મળે છે. પરિણામે આપણે એમ કહેવાય કે અહીં બાળકના ઉછેરની આર્થિક જવાબદારી કુટુંબના બધા સભ્યો વચ્ચે વહેંચાઈ જવાથી એમ કહેવાય બાળક બોજારૂપ બનતું નથી અને પરિણામે જન્મદર સંયુક્તમાં શું હોય, બધો પરિવાર ભેગા રહેતા હોય છે. એટલે બધો પરિવાર ભેગા રહેવાથી એમ કહેવાય છે કે બધી બાળકની બધી જવાબદારી બધા વચ્ચે વહેંચાઈ જતી હોવાથી એમ કહેવાય છે કે બહુ આપણને તકલીફ પડતી નથી અને બાળક બોજારૂપ બનતો નથી અને જન્મદર ઊંચો જતો જોવા આપણને મળે છે. ત્યાર પછી જોઈશું આપણે આર્થિક કારણો. તો આર્થિક કારણની હું વાત કરું તો જોઈએ
के आर्थिक कारणों में आप पहला शिक्षण नीचे प्रमाण तो शिक्षण और वस्ती वृद्धि आप जुए तो एम कहवा कि बने वच्चे संबंध अत्यंत जटिल है। एट कि आ बाबत स्त्री शिक्षण ने खास लागू पड़ती अपन मे अपर्याप्त शिक्षण ने कारण नाना कुटुंबनी अगत्य जल्दी समझी शकाती नहीं। जो नानू कुटुंब जो होनी अगत्यता अपने जल्दी समझी सकता नहीं। परिणाम कुटुंबनु कद एम कहवाय आप जुए कि मोटू रहन वलण जणाय उपरांत स्त्रीओ में शिक्षण स्तर और बाड़कों की संख्या जी है एना परिणाम कुटुंब कद एम कह बाड़कों की संख्या वच्चे व्यस्त संबंध दुनियाभर में जोवा आपने मळ्यो छे। पर निरक्षर स्त्रीओं की तुलना में एम कहवा प्राथमिक शिक्षण पामेली स्त्रीओ जी है निरक्षर जी स्त्रीओं की तुलना में प्राथमिक शिक्षण पामेली स्त्रीओ ओछा बाड़कों ने जन्म आपती क्योंकि निरक्षर स्त्रीओं ने कहीं खबर पड़ती होती नहीं। એટલે કે એ બાળકોને જન્મ આપતી જોવા આપણને મળશે નિરક્ષર સ્ત્રીઓ। પણ જે પ્રાથમિક શિક્ષણ પામેલી સ્ત્રીઓ શું કરશે બાળકોને ઓછા જન્મ આપશે અને એ જ બાબત પ્રાથમિક શિક્ષણની તુલનામાં માધ્યમિક કે ઉચ્ચ શિક્ષણ પામેલી સ્ત્રીઓ માટે સાચી ઠરતી જોવા આપણને મળે છે। એટલે આ અનુભવના આધારે કહી શકાય કે દેશમાં નિરક્ષરતા અને અલ્પ શિક્ષણને કારણે એટલે ઓછું ભણેલાને કારણે જન્મદર ઊંચો રહેવા પામે છે। ત્યાર પછી જોઈશું આવકની નીચી સપાટી। તો કુટુંબની આવક નીચી હોય ત્યારે આ વધારાના આવકનું આપણે જોઈએ છીએ કે આગમન જવાબદારી નહીં પરંતુ અસ્કમાત, અસ્કમાત એટલે શું કહેવાય સંપત્તિ ગણાય છે। એટલે આપણે કહીએ છીએ કે જોઈએ કે કુટુંબની આવક નીચી હોય જ્યારે કુટુંબની જે આવક નીચી હોય ત્યારે એમ કહેવાય વધારાના બાળકનું આગમન જવાબદારી નહીં એમ કહેવાય કે જવાબદારી નહીં પરંતુ શું કહેવાય છે સંપત્તિ ગણાય છે। જાજા હાથ રણિયામણા એ ન્યાય બાળક પણ ભવિષ્યમાં કુટુંબની આવકમાં વધારો કરશે તેવી આશા સેવાય છે। અને અત્યારે પણ ચાની લારી પર અથવા નાની હોટલોમાં રોજી રહીને એમ કહેવાય કુટુંબની આવકમાં વધારો કરતા બાળકોને આપણે જોઈએ જ છીએ। પછી ત્યાર પછી જોઈએ ત્રીજું જે આર્થિક પરિબળ છે આપણું બાળ મૃત્યુદરનું ઊંચું પ્રમાણ। બાળ મૃત્યુદરનું ઊંચું પ્રમાણની આપણે વાત કરી દઈએ તો જીવતા જન્મેલા 10,000 બાળકોમાંથી એક વર્ષનું આયુષ્ય પૂરું કર્યા પહેલાં મૃત્યુ પામતા બાળકોની સંખ્યાની બાળ મૃત્યુદર આ ખાસ યાદ રાખજો। બાળ મૃત્યુદર કોને કહેવાય છે પૂછાય છે કે બાળ મૃત્યુદર એટલે શું કે જીવતા જન્મેલા 10,000 બાળકોમાંથી એક વર્ષનું આયુષ્ય પૂરું કર્યા પહેલાં મૃત્યુ પામતા બાળકોની સંખ્યાને આપણે બાળ મૃત્યુદર કહેવામાં આવે છે। 1951માં બાળ મૃત્યુદર આપણો 46 હતો 1,000 જીવતા જન્મેલા બાળકોમાંથી જ્યારે 2011માં 41.40 થઈ ગયું કે ભારતમાં આપણે જોઈશું તો એમ કહેવાય છે એના આધારે આપણે કહી શકીએ ભારતની અંદર તો જોઈએ તો કે ભારતમાં વિકસિત દેશોની તુલનામાં બાળ મરણનું પ્રમાણ ઘણું ઊંચું જોવા મળે છે। ભારતમાં 1951માં બાળ મૃત્યુદર 146 હતો 2011 ઘટીમાં 2011માં એમ કહેવાય છે કે ઘટીને 41.40 થયો છે છતાં દર ઊંચો એમ કહેવાય દર ઘણો ઊંચો ગણાવી શકાય। બાળ મૃત્યુદર ઊંચો હોવાના કારણોમાં ગરીબી દીકરીના જન્મની ઉપેક્ષા પોષણયુક્ત આહારનો અભાવ સ્ત્રીઓની વારંવાર થતી કોસુવાવડો અને ઉછેરની જૂની માન્યતાઓ અને અપૂરતી આરોગ્યની એમ કહેવાય છે કે સગવડો અને બે બાળકો વચ્ચેનો ઓછો ગાળો એ વગેરે કારણે મૃત્યુદર બાળ મૃત્યુદર વધારે થતા હોવાથી લોકો વધારે બાળકોને જન્મ આપવાનું વલણ ધરાવતા જોવા આપણને મળે છે જે ઊંચા જન્મદરમાં પરિણમતું જોવા આપણને મળે છે। ત્યાર પછી જોઈશું આપણે અન્ય પરિબળોની ચર્ચા કરી દઈએ અહીંયા જે આપણને અન્ય પરિબળો આપેલા છે તો અન્ય પરિબળમાં છીએ ઊંચો પ્રજનન દર। તો વર્ષ દરમિયાન 15-49 વર્ષની વય ધરાવતી એમ કહેવાય છે કે વય ધરાવતી 1,000 સ્ત્રીઓની કુખે કોખમાં એટલે કે કુખ આપણે જીવતા જન્મેલા બાળકોની સંખ્યાને પ્રજનન દર કહેવામાં આવે છે। આ ખાસ ટીક કરવાનું છે કેમ કે ભારતના વસ્તી માળખાની એક વિશેષતા કે ઊંચા પ્રજનનના દર અંગેની છે। બાળકને જન્મ આપી શકે તેવી 15-49 વર્ષની વયની મહિલાઓના સંદર્ભમાં આપણે આ વિશેષતા એમ કહેવાય છે કે ખૂબ અગત્ય ધરાવતી જોવા આપણને મળે છે। એટલે જોઈએ કે આ વિશેષતા એમ કહેવાય છે કે તપાસીએ તો 1961માં વય જૂથમાં એમ કહેવાય છે કે રહેલી મહિલાઓ માટે સરેરાશ જીવિત બાળકોની સંખ્યા પહેલાં 6 જેટલી હતી 2011માં ઘટીને હવે કેટલી થઈ ગઈ છે 3 જેટલી થઈ છે। તેમ છતાં પણ આપણે આ પ્રમાણે થોડું ઊંચું કહી શકાય છે પ્રમાણ એટલે કે સરેરાશ જીવિત એમ કહેવાય છે બાળકોના ઊંચા પ્રમાણ માટે બે પરિબળો જવાબદાર હોઈ શકે છે। એક તો ભારતમાં નાની વય થતા લગ્નોને કારણે મહિલાઓમાં માતૃત્વ ધારણ કરી શકવાનો સમયગાળો લાંબો જોવા આપણને મળે છે। નાની વયે લગ્ન થતા હોવાના કારણે માતૃત્વ ધારણ કરવાનો સમયગાળો પણ લાંબો જોવા મળશે અને માતૃત્વ ધારણ કરી શકે તેવી મહિલાઓમાં અપરિણિત મહિલાઓનું પ્રમાણ પણ ઘણું ઓછું જોવા આપણને મળે છે। પછી કુટુંબ નિયોજન અંગેની માહિતીનો અભાવ તો કુટુંબ નિયોજનની આપણે વાત કરી દઈએ તો જોઈએ
કુટુંબ નિયોજન એટલે એમ કહેવાય છે કે આયોજિત માતૃત્વ અને પિતૃત્વ દ્વારા કુટુંબને સમજપૂર્વક મર્યાદિત તેમજ બે બાળકો વચ્ચે યોગ્ય સમય મર્યાદા નક્કી કરવી. ભારતીય સમાજમાં વ્યાપક ગરીબી, સામાજિક રીતરિવાજો અને તથા ધાર્મિક માન્યતાઓની સાથે શિક્ષણના નીચા પ્રમાણના કારણે કુટુંબ નિયોજન સામે અવરોધ ઊભા થયા છે. તે ઉપરાંત કુટુંબ નિયોજન માટેના વિવિધ સાધનોની જાણકારી અને આ સાધનોનું ક્યારેક અપૂરતું પ્રમાણ એ જન્મદરની ઊંચી સપાટી ટકાવી રાખે છે. એટલે આપણે જોઈએ કે કુટુંબ નિયોજન અંગેની માહિતી પણ એટલે કહેવાય છે કે આપણે નસબંધી જે છે એટલે કે બહુ બાળકો થાય નહીં, બે બાળકો વચ્ચેની યોગ્ય સમયમર્યાદા પણ જોવા આપણને મળે છે. હવે ત્યાર પછી જોઈશું આપણે નીચા મૃત્યુદરના કારણો. હવે નીચા મૃત્યુદરના કારણોમાં આપણે જોઈએ કે જીવન ધોરણમાં સુધારો. તો પહેલાં તો આપણે શું લઈશું, જીવન ધોરણમાં સુધારો લાવવો પણ આપણા માટે ખૂબ જ જરૂરી છે. જીવન ધોરણમાં સુધારો લાવવા માટે આપણે શું કરીશું, તો એ આપણે જોઈ લઈએ અહીંયા કે જીવન ધોરણમાં સુધારો લાવવા માટે તો જોઈએ તો નીચા મૃત્યુદરના કારણોમાં જીવન ધોરણમાં સુધારો. તો હવે આપણે જોઈશું કે આર્થિક એમ કહેવાય છે, પહેલો પોઈન્ટ છે જીવન ધોરણમાં સુધારાનો કે આર્થિક વિકાસના કારણે. એમ કહેવાય છે કે આર્થિક જે વિકાસ છે એ આર્થિક વિકાસના કારણે આપણે જોઈએ તો લોકોની આવક વધવાથી જીવનધોરણમાં પણ એમ કહેવાય સુધારો થયો છે. જો લોકોની આવક વધશે તો જીવનધોરણમાં સુધારો થશે. દેશના લોકો પહેલાં કરતાં સારી ગુણવત્તાવાળું અનાજ, રહેઠાણની પૂરતી સગવડો અને આરોગ્યની જાળવણી. આપણે જોઈએ કે જે રહેઠાણની પૂરતી સગવડો છે, આરોગ્યની જે જાળવણી છે એ જાળવણી અને આપણે એમ કહેવાય છે કે પૂરતું શિક્ષણ પ્રાપ્ત કરતા થયા છે, જેના પરિણામે મૃત્યુદરમાં ઘટાડો થતો જોવા આપણને મળે છે. રોગચાળા પર નિયંત્રણ લાવવાનું છે. જે પણ આપણે રોગચાળો ફેલાય છે પાણી દ્વારા, પ્રદૂષણ દ્વારા, એ રોગચાળામાં પણ આપણે ફેરફાર કરવાની, નિયંત્રણ કરવાની, કાબૂમાં લાવવાનું ખૂબ જ જરૂર છે. એટલે 20મી સદીના આપણે જોઈએ કે ઉત્તરાર્ધમાં એમ કહેવાય છે કે 20મી સદી ઉતરતા જ આપણે જોઈએ કે દેશમાં જે પ્લેગ છે, શીતળા છે, ક્ષય, મેલેરિયા જેવા જે જીવલેણ રોગોના કારણે, જેવી રીતે કે અત્યારનો આપણે એક રોગ જોઈએ કે કોરોના જે આવ્યો છે, બહુ મહામારી જે કોરોના છે એમાં ઘણા લોકોના જીવ જતા રહેવા જોવા આપણને મળે છે. અને આ કોરોના જે છે એ આપણને સદાય સુધી યાદ રહેશે. એટલે જીવલેણ રોગોના કારણે મૃત્યુદર ઊંચો હતો, પરંતુ 20મી સદીના અંતમાં આપણે વિકાસના પરિણામે મેડિકલ ક્ષેત્ર પણ આપણે જોઈએ કે અદ્ભુત પ્રગતિ સાધવાથી તેમજ વિવિધ રોગપ્રતિકારક રસીઓનો આવિષ્કાર થવાથી ઉપયુક્ત રોગો પર અંકુશ મૂકવામાં સફળતા પ્રાપ્ત થઈ, જેના પરિણામે મૃત્યુદર ઘટતો જોવા આપણને મળે છે. જો કોરોનાની રસી પણ નહીં શોધાય તો મૃત્યુદર વધતો જોવા આપણને મળશે. એટલે કોરોનાની રસી પણ શોધવી આપણા માટે ખૂબ જ જરૂરી છે, કેમકે કોરોના રસી શોધવાથી આપણે મૃત્યુદરમાં ઘટાડો થતો જોવા આપણને મળશે. દુષ્કાળ પર અંકુશ મૂકવાનો છે. જે દુષ્કાળ પડે છે એટલે વિજ્ઞાન અને ટેકનોલોજીના કારણે આપણે જોઈએ તો દુષ્કાળ પર અંકુશ કરવામાં આવ્યો છે, મૂકવામાં આવે છે. તેથી ભૂખમરાને કારણે આપણે જોઈએ તથા મૃત્યુને ટાળી શકાય છે. ભૂખમરાને કારણે આપણે થતા મૃત્યુને ટાળી શકાય છે. 1966થી હરિયાળી ક્રાંતિ થવાથી દેશમાં અનાજના પુરવઠામાં પણ નોંધપાત્ર વધારો થતો જોવા આપણને મળ્યો. પરિણામે દેશના કોઈ એક અછતગ્રસ્ત વિસ્તારમાં છતવાળા વિસ્તારમાંથી સહેલાઈથી અનાજની હેરફેર કરી શકાય છે. તેથી માનવીને ભૂખમરાને કારણે મોતના મુખમાં જતો પણ બચાવી શકતા જોવા આપણે મળીએ છીએ. ત્યાર પછી જોઈએ કુદરતી આપત્તિઓ સામે રક્ષણ અને વાહન વ્યવહારની સગવડોની વાત કરી દઈએ. તો જે પણ કુદરતી આપત્તિઓ આવતી હોય છે તેની સામે આપણે રક્ષણ આપવું જોઈએ અને વાહન વ્યવહારની સગવડો પણ આપણે ખૂબ જ પ્રમાણમાં કરવી જોઈએ. એટલે દેશમાં પહેલાં ધરતીકંપ છે, સુનામી છે, ભૂસંખલન, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ જેવી કુદરતી જે હોનાર હતી આપણે જોઈએ તો માનવ મૃત્યુદરનો આંક ઊંચો હતો. પણ આજે દેશના કોઈપણ ભાગમાં આ પ્રકારની કુદરતી આપત્તિઓ સર્જાય તો ઝડપી વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહારના પરિણામે આપણે જોઈએ તાત્કાલિક અનાજ, દવા અને અન્ય પ્રાથમિક જરૂરિયાતો માનવતાના ધોરણે પ્રાપ્ત થવાથી મૃત્યુદરમાં ઘટાડો થતો જોવા આપણને મળે છે. આ મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન છે વસ્તી નિયંત્રણના ઉપાયો જોઈએ કે વસ્તીમાં કેવી રીતે આપણે અંકુશ લાવતા જોવા મળીએ છીએ. જે હવે આ લાસ્ટ ટોપિક આપણો વસ્તી નિયંત્રણના આપણે કહેવાય છે ઉપાયો, જે નેક્સ્ટ લેક્ચરમાં આપણે એને સમજૂતી આપવાના છે. આભાર. અને નેક્સ્ટ લેક્ચરમાં આ 7મા પાઠ પછી આપણે 8મો પાઠ પણ ચાલુ કરી દેવાના છે. આભાર વિદ્યાર્થીઓ. અને